દુનિયામાં સ્વાર્થી લોકોની સંખ્યા સૌથી વધુ છે. આ કહાનીમાં એક નિર્દોષ યુવતીની જિંદગી બરબાદ થઈ ગઈ. આ યુવતીએ થોડા સમય પહેલા એક યુવક સાથે દોસ્તી બાંધી, પરંતુ થોડા સમય બાદ આ દોસ્તીમાં એવું તો બંગાળ થયું કે પૂરો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો. કઈ રીતે, જોઈએ પૂરી ઘટના. કોણ છે પરણિત પાપી? આ ઘટના નિકુલ વિસ્તારની છે. પૂરી ઘટનામાં બે પાત્રો છે. પૂરી ઘટના આ બંને પાત્રોની આજુબાજુમાં ફર્યા કરે છે. આ ઘટનામાં ટીવી સ્ક્રીન પર જોવા મળતો આ શખ્સ વિશ્વાસઘાતી છે. તેનો ખુદનો સંસાર છે, પત્ની છે, છતાં પણ માણસ બીજાની જિંદગી બરબાદ કરવા માટે નીકળ્યો છે. શું હતી ઘટના? કોણ છે વિશ્વાસઘાતી? ટીવી સ્ક્રીન પર જોવા મળતી આ પીડિતા નિકોલની એક સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી હતી ત્યારે તેનો પરિચય તેના જ ફ્લેટમાં રહેતા યુવક મેહુલ પટેલ સાથે થયો હતો. મેહુલ તેની પત્ની અને એક પુત્રી સાથે રહે છે. યુવતીને મેહુલ સાથે મિત્રતા થઈ અને મેહુલ અને યુવતી બહાર ફરવા અને જમવા માટે જતા હતા. મેહુલે પોતાની પત્નીને છૂટાછેડા આપીને યુવતી સાથે લગ્ન કરવાની વાત કરી હતી. યુવતીએ મેહુલની વાત પર ભરોસો કરી લીધો હતો અને ત્યારબાદ મેહુલ અવારનવાર ગેસ્ટ હાઉસમાં તેને લઈ જતો હતો અને દુષ્કર્મ આચરતો હતો. તે સમયે ભોગ બનનારની ઉંમર 16 વર્ષની હતી. ધોરણ 12ના અભ્યાસક્રમ બાદ યુવતી એર હોસ્ટેસનો અભ્યાસ શરૂ કર્યો હતો. પીડિતાની ઈચ્છા ન હોવા છતાં પણ આ શખ્સ તેની મજબૂરીનો ફાયદો ઉઠાવતો હતો. પૂરા મામલે પીડિતા શું કહે છે તે જાણીએ. અમે અમારા એક વ્યક્તિ સાથે અમારા બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી અને અમે લોકો અમારા સોસાયટીમાં ગાર્ડનમાં મળતા હતા. પછી એણે મને રેસ્ટોરન્ટમાં જમવા માટે લઈ ગયો. અમે અવારનવાર મને 3-4 વખત રેસ્ટોરન્ટમાં જમવા માટે લઈ ગયો અને પછી એક દિવસ એણે મને એવી લાલચ આપી કે મારે તારી સાથે મેરેજ કરવા છે. હું મારી વાઈફને છૂટાછેડા આપીને હું તારી સાથે રહેવા માંગુ છું. હું તારા વગર નહીં રહી શકું. એવી રીતે એણે મને લાલચ આપીને પછી મેહુલ વિકારનો કીડો હતો. પીડિતાને એવી ધમકી આપતો હતો કે તું મારી થઈને જ રહેશે. આ માટે મેહુલે પીડિતાની બે વખત સગાઈ પણ તોડાવી નાખાવી. નિર્દોષ પીડિતાને આ શખ્સ પરેશાન કરતો હતો. પીડિતા અંતે કંટાળી ગઈ અને પૂરી કહાની પોલીસને જણાવી હતી. ગેસ્ટ હાઉસમાં લઈ ગયો. ગેસ્ટ હાઉસમાં મારી વિરુદ્ધ એણે મારી સાથે શરીર સંબંધ બાંધ્યો. પછી એણે મારા ફોટા પાડી લીધા અને પછી એણે મને ધમકી આપી કે હું તારા ફોટા વાયરલ કરી નાખીશ. પછી એણે મારી બે વખત સગાઈ થઈ હતી તો બી એણે તોડાઈ નાખી અને કે હું તારી સાથે મેરેજ કરીશ બી નહીં અને તને થવા બી નહીં દઉં. પછી લાસ્ટ વખત અમે જ્યારે મળ્યા ત્યારે મેં એને પૂછ્યું કે તું મારી સાથે મેરેજ ક્યારે કરવાનો છે તો એણે મને એવું કીધું કે હું તારી સાથે મેરેજ નથી કરવાનો. પીડિતાના દુઃખની કહાની અહીંથી આગળ ચાલે છે. પીડિતાને આ મેહુલ ધમકી આપતો હતો કે જો તારા માતા પિતાને વાત કરીશ તો હું તારા પર એસિડ ફેંકી તારો ચહેરો બરબાદ કરી દઈશ. આ માટે પીડિતાએ પોલીસની ફરિયાદ નોંધાવી અને પોલીસ મેહુલ નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ લઈને તપાસ તેજ કરી કે તું જો તારા પરિવારજનોને કહી દઈશ તો હું તારા મોઢા ઉપર એસિડ ફેંકીને તારો મોઢું બગાડી નાખીશ. તો એટલે હું એની ધમકીથી ડરી ગઈ હતી. તો બી પછી મેં મારા પરિવારજનોને જણાવ્યું અને પછી અમે પોલીસ અંગે ફરિયાદ દાખલ કરી. ફિલહાલ આઈસ્ક્રીમમાં પોતે જોબ કરતો હતો અને હાલમાં પોતે બેરોજગાર છે. આની તપાસ કોઈ શ્રી એસબી ઝાલા સાહેબ નાઓ ચલાવી રહ્યા છે. આરોપી પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કરેલ છે. આરોપી પરણિત છે અને એની ઉંમર હાલમાં 30 વર્ષની. સાહેબ, જે છોકરી છે, જે ફરિયાદી બેન છે, એને એર હોસ્ટેસનો કોઈ કોર્સ કરી ચૂકેલી છે? હા, એ પોતે એર હોસ્ટેસ પર કોર્સ કરી ચૂકેલી છે. પીડિતાની રજૂઆત બાદ પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તપાસ તેજ કરી છે. આ કહાનીમાં જે આરોપી સામે આવ્યો છે તે શિક્ષિત છે, સંસ્કારી છે, પરણિત છે અને બે સંતાનનો પિતા છે અને ઘરનો વડીલ છે. આ તમામ કારનામા આ શખ્સના છે. પોલીસે તેની સામે ફરિયાદ નોંધીને તપાસ તેજ કરી છે. જોકે હજી સુધી આરોપીની ધરપકડ થઈ નથી. પરણિત યુવાને લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ કરવાના કેસમાં પોલીસે યુવતીનું મેડિકલ તપાસ કરાવ્યું છે. જ્યારે ફરિયાદ બાદ મેહુલ ફરાર થઈ જતા તેની શોધખોળ શરૂ કરી છે. દીકરી સાથે બનેલી આ ઘટનાથી પરિવાર આઘાતમાં છે અને મેહુલ જેવા નરાધમો અન્ય યુવતીનું જીવન બરબાદ ન કરે તે માટે ન્યાયની માંગ કરી છે. ક્રિમિનલ માટે કલ્પિન ત્રિવેદી સાથે અનિતા પટની, બીટીવી ન્યૂઝ, અમદાવાદ.